આકાશવાણીમાં આકાશવાણી અમદાવાદમાં જે પ્રાદેશિક સમાચાર વિભાગ છે એનો હું હેડ કરું છું. બેઝિક મારી વસ્તુ છે કે જે રિપોર્ટિંગ, એડિટિંગ અને બુલેટિન બધા જે આકાશવાણીના હોય છે એ સંભાળું છું. વી આર ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નાલિઝમ જેની પહેલી જ બેચ ચાલી રહી છે અને એમાં બહુ સારી મહત્ત્વની અને સારી વસ્તુ એ છે કે જે પ્રેક્ટિકલ્સ ઉપર જે ભાર મૂકવામાં આવી રહ્યો છે, મેક્સિમમ પ્રેક્ટિકલ્સ અનુભવ કે એક્સપિરિયન્સ જે સ્ટુડન્ટને આપવામાં આવી રહ્યા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જર્નાલિઝમમાં પ્રેક્ટિકલ્સ એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે ફિલ્ડમાં જાય છે, કામ કરવા જાય છે, ન્યૂઝપેપર હોય કે બીજું કોઈ પણ મીડિયા હોય, ટેલિવિઝન મીડિયા હોય, રેડિયો મીડિયા હોય કે ન્યૂઝપેપર મીડિયા હોય, ત્યાં એને જેટલો પ્રેક્ટિકલ્સ એક્સપિરિયન્સ મળ્યો હશે એટલું એ સારું પરફોર્મ કરી શકશે અને એટલું એ સારું એમાં કામ કરી શકશે અને એને ત્યાં એને એ કામ લાગશે. એટલે જે વીઆર ઇન્સ્ટિટ્યૂટમાં જે આજે જે વાત થઈ એ પ્રમાણે સ્ટુડન્ટે જેટલા જેટલા પ્રેક્ટિકલ્સ એક્સપિરિયન્સ કર્યા છે, ન્યૂઝપેપરમાં કર્યા છે કે જેટલા જે વર્કિંગ જર્નાલિસ્ટ સાથે જે એક્સપિરિયન્સ શેર કર્યા છે અને જેમાં આજે આપણે રેડિયો વિશે વાત કરી, તો રેડિયો પણ એ એક એવું સ્પેશિયલ એક એક્સક્લુઝિવ મીડિયા કહેવી શકાય કે જેના વિશે તમે જ્યારે પ્રેક્ટિકલ જ્યારે તમે એનો એક્સપિરિયન્સ લો રેડિયોમાં કે એની લેંગ્વેજ શું છે, એમાં કઈ વસ્તુ પર ભાર મૂકવામાં આવે છે, પ્રેઝન્ટેશન શું વસ્તુ છે, એ જેમ જેમ તમે પ્રેક્ટિકલ્સ એનો અનુભવ કરશો એમ તમને વધારે ખ્યાલ આવે છે અને એનાથી તમને વિદ્યાર્થીને અને સ્ટુડન્ટને અને ખાસ કરીને જે લોકોને ઓડિયો કે ઓડિયો વિઝ્યુઅલ મીડિયામાં જેને જવાની ઈચ્છા છે એને એમાંથી ઘણી મદદ પણ મળે છે. એટલે ફરીથી જે પ્રેક્ટિકલ્સ ઉપર ભાર મૂકવામાં આવે છે એ જર્નાલિઝમના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે અને બહુ હેલ્પફુલ પણ એમને થાય છે. થેન્ક યુ.